પ્રભુ ઈસના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલાં પંદરમો અધ્યાય આપણે પૂરો કરેલો અને સોળમા અધ્યાયની લગભગ છ કલમો જોઈ ગયેલા છ કલમ સાતમી કલમથી બાકી હતું એવું મને ખબર છે જો ભૂલ હોય તો સુધારજો કારણ કે યાદ ના રહે તમારી યાદ રાખવું પડે સારું આપણી મેથડ કઈ છે સમજી લો પહેલાં પછી શરૂ કરીએ પંદરમો અધ્યાય અને સોળમો અધ્યાય એ રૂપક છે ઇઝરાયેલી પ્રજાને પરમેશ્વરે પોતાની સરખામણીમાં ક્યાં મૂકી છે એ બતાવ્યું છે પણ પંદરમો અધ્યાય એ બે રીતે આપણી આગળ મૂક્યો વેલાની રીતે દ્રાક્ષવેલાની રીતે એ મારો દ્રાક્ષવેલો છે પણ નકામો કારણ કે ફળ આપતો નથી એ આપણે પંદરમા અધ્યાયમાં જોઈ ગયા આપણી મંડળી એ ઈશ્વરની નજરમાં એની ફળ દ્રાક્ષવે વેલા જેવી કારણ કે ઈશુએ એ પ્રમાણે કહ્યું હું દ્રાક્ષવે વેલોને તમે દાઢ્યો તમે મારી સાથે જોડાયેલા રહો તો તમને ફળ આવે ને જોડાયેલા ના રહો તો ફળ આવે નહીં એટલે મંડળીને પણ લાગુ પડ્યું આપણે ફળ આવવા જોઈએ પણ જ્યાં સુધી આપણે વચન દ્વારા ઈસુ સાથે જોડાયેલા રહીએ ત્યાં સુધી જ ફળ આવે ઈસુને ભૂલી જઈએ તો ફળની આશા ના રાખશો કારણ કે પછી શું કહી જઈએ ડાળી કહી જાય અને તમે બધા તાજા રહેવા માટે આવો છો આ વચન સાથે જોઈન્ટ રહેવા માટે તમને ખબર છે કે હું જેટલું બાઇબલ શીખીશ એટલો મને આનંદ મળશે મને ખુશી મળશે મને પ્રભુની સંગત મળશે એટલે પ્રભુ તમને જોડે છે અને એટલે તમે કલ્પના નહીં કરી હોય એવા ફળ પ્રભુ મને ને તમને આપશે કારણ કે બાઇબલ આપણા જીવનને બદલશે પ્રાર્થના કરતાં શીખવશે તો આ પંદરમા અધ્યાયમાં જોઈ ગયા પછી સોળમા અધ્યાયમાં એક નવી જન્મેલી છોકરીની સાથે પ્રભુની પ્રજાને સરખાવે છે નાની છોકરી નવી જન્મેલી એ પછી જુવાન થાય ને લગ્ન થાય એનું સૌંદર્ય વધે એ આજે આવશે પણ જે છ કલમ જોઈ ગયા એમાં તો પ્રભુએ ઉઘાડું કહી દીધું કે છે મેં તને પસંદ નહોતી કરી ત્યારે તો તું રસ્તામાં ફેંકાયેલી હતી તારી કોઈએ કાળજી નહોતી લીધી તને નવડાવી નહોતી તારું તારી નાળ કાપી નહોતી તારી ચિકાસ કાઢી નહોતી તને મીઠું લગાડ્યું નહોતું ટૂંકમાં એક બાળકની કાળજી લેવા માટેનો જે પ્રયાસ આપણે કરીએ છીએ એ યહૂદી પ્રજાને નહોતો થયો એટલે પ્રભુ કહેવા માગે છે આ પૃથ્વી પર જ્યાં સુધી યહોવાએ એની પ્રજાને પસંદ નહોતી કરી ત્યાં સુધી એની વિસાત જ નહોતી કોઈ એનો ભાવ જ પૂછતા નહોતા અલ્પસંખ્યક હતી ગુલામીમાં હતી આ યાદ રાખીએ કારણ કે આપણી સ્થિતિ પણ એવી જ હતી એ તો મિશનરીઓએ ભણાવ્યા અને નોકરીવાળા થયા અને આપણી સમૃદ્ધિ વધી એટલે પેલા સાહેબ કહે છે નહીં તો સાહેબ કહેવાય કોઈ તૈયાર નહોતું હળે હળે કરતા હતા આપણા પૂર્વજોને ત્રીજી પેઢીના કોઈ માણસો તો પૂછજો જો એ આપણને નીચા બાંધતા હતા ફેંકી દીધેલા માનતા હતા ચોખા શબ્દમાં કહું અસ્પૃશ્ય માનતા હતા અનટચેબલ માનતા હતા ના અડકાય એવા અત્યારની પ્રજાને નહીં ખબર પડે પણ એનો અનુભવ મને મારા બાળપણમાં થયો છે એટલે મને યાદ છે કારણ કે રસ્તામાં ચાલતા ચાલતા મારા બાપાને ચા પીવાની ટેવ એને રસ્તામાં હોટલ આવે તો ચા પીવા માટે જોઈએ તો શું ચા આપે પણ પેલા ઝાડના થળિયામાં બાંધેલી ટોપલી હોય એમાંથી કપ રકાબી લેવાની ધોવાની અને પછી એમાં પેલો ચા રેડે અને પછી ચા પીધા પછી પાછું ધોન ત્યાં મૂકી દેવાની મને હું અણસમજુ હતો નાનો હતો પણ મને દુઃખ થતું હતું કે આ સ્થિતિ આપણી બીજા બધા અંદર બેસીને ચા પીવે આપણને પેલા ઝાડની વાળા કપમાં ચા પીવાની આપે એટલું સારું નહોતું નહીં તો આપે નહીં તો શું કરીએ આપણે પણ મિશનરીઓ આવ્યા સ્કૂલો શરૂ કરી આપણા પૂર્વજોને ભણાવ્યા અને એની ત્રીજી પેઢી અત્યારે સાહેબ બનીને ફરે છે અત્યારે ઓફિસોમાં તમને લોકો સાહેબ કહે છે એટલે આ થયું આ બાઇબલ પ્રમાણે થયું જેનો કોઈ ભાવ પૂછતો ન હતો એને જ્યારે યુસુએ પસંદ કર્યા ત્યારે આખું જગતભાવ પૂછવા લાગ્યું એની જુવાની આવી એની સમૃદ્ધિ આવી અને મંડળીની સમૃદ્ધિ પ્રભુએ શિક્ષણના કારણે આપી હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી મિશનરીઓના હૃદયમાં ઉતરી ગયેલું હતું કે જો ગરીબ માણસોને આગળ લાવવા હોય તો એને રોજી અને શિક્ષણને આરોગ્ય આ ત્રણ જોઈશું આરોગ્ય રોજી એટલે આવક અને શિક્ષણ આ ત્રણ જોઈશું એ મિશનરીઓ બરાબર જાણતા હતા એટલે આરોગ્ય માટે એમણે હોસ્પિટલો અને ક્લિનિક શરૂ કર્યા ગામડે ગામડે નાની નાની ડિસ્પેન્સરીઓ શરૂ કરી આપણા માટે અને ગામડે ગામડે એટલે કે જે જે લોકોને સરકારી સ્કૂલમાં ભણવા ના દે એના ફળિયામાં નિશાળો શરૂ કરી મિશનરીઓએ એમાંનો હું આઈપી મિશનમાં ભણીને આવ્યો મારા મારા ગામમાં સરકારી સ્કૂલમાં તો પૈસાઈ નહોતા દેતા પણ ભણ્યું મિશનરીઓએ ભણાવ્યો પછી સરકારી સ્કૂલમાં આપણે એડમિશન લીધું એટલે હું જે કહું છું છે આરોગ્યની વ્યવસ્થા કરી શિક્ષણની વ્યવસ્થા કરી અને વ્યવસાયની વ્યવસ્થા કરી આ તમારા વડોદરામાં પેલું કારખાના કમ્પાઉન્ડ છે ને એનું નામ જ કારખાનું એટલે આપણા પૂર્વજો ત્યાં કારખાના શિક્ષણમાં જોડાયેલા હતા સુથારી કામ ખેતીકામ માટી કામ કડિયા કામ આવા વ્યવસાય જે જેને આપણે આઈટીઆઈ કહીએ છીએ એમ આપણી એમટીઆઈમાં જે શીખવાડે છે એનાથી નીચેનો કોર્સ એ આપણા બાળકોએ આપણા માટે પ્રાથમિક જરૂરિયાતમાં આપ્યું કે જેથી રોજી મળે ખેતરમાં મજૂરી મળે ગૃહ ઉદ્યોગોમાં આવક થાય અને મેં તો જોયું છે કેટલાક ગામડામાં તો કાપડ કાપડવણતાંય શીખવાડ્યું છે એ તો ગાંધીજી પછી લાવ્યા પહેલાં મિશનરીઓ લાવેલા કાપડ વણતા ખાદી અને એને વેચે અને એમાંથી કમાણી થાય કારણ કે આપણી પાસે આપણા પૂર્વજોની પાસે શિક્ષણ નહોતું શક્તિ હતી શારીરિક પણ જમીન નહીં મિલકત નહીં મજૂરી એમાંથી મારા પ્રભુએ એ કાદવમાં પડેલી આ દીકરીને આ છોકરીને આ મંડળીને પ્રભુએ પસંદ કરી અને ઉછી હવે એ મને તમને નહીં સમજાય મારી પહેલાંના જે માણસો છે એને સો ટકા ગળે ઉતરી જાય કે હું કંઈ હતો અને કંઈ આવ્યો અને એટલે આપણું બાઇબલ આપણને શું કહે છે આ યાદ રાખો પછી શરૂ કરી દઈએ આ સાતમી કલમથી બાઇબલ આપણને એવું શીખવાડે છે જે બકોરામાંથી તને ખણી કાઢવામાં આવ્યો છે એને યાદ રાખ બકોરું કાણું તને કાઢ્યો છે બહાર એને ભૂલી ના જઈશ એટલે કે પ્રભુએ તને કંઈથી કંઈ લાવ્યા એ જ્યાંથી લાવ્યા એને યાદ કરીને પ્રભુનો આભાર માન અને જે પ્રભુનો આભાર માને એની પર પ્રભુ રાજી રહે કે આ કામનો દ્રાક્ષવેલો છે નકામો નહીં મને યાદ કરે છે અને આપણે પ્રભુનો આભાર હંમેશા માનવો જોઈએ કે આવી પ્રજામાંથી આપણને ઉચકીને એના લોકો બનાવ્યા છે આ યાદ રાખજો હવે આજનું શિક્ષણ શરૂ કરીએ કાઢો સોળમો અધ્યાય એની સાતમી કલમ મેં તારી સંખ્યા ખેતરના તુલના જેટલી વધારી ને તું વૃદ્ધિ પામીને મોટી થઈ ને તે સૌંદર્ય સંપાદન કર્યું તારા સ્તન પણ ઉપસી આવ્યા અને તારા વાળ વધ્યા તેમ છતાં તું નાગીને ઉગાડી હતી આ વર્ણન એક જુવાન થતી છોકરીનું બતાવ્યું છે પણ આપણે શું સમજવાનું જોવાન થતી છોકરી નહીં લેવાની આપણે વૃદ્ધિ પામતી યહૂદી પ્રજા લેવાનું વૃદ્ધિ પામતી આપણી મંડળી લેવાનું જો આ નહીં લો તો આ ગોથા કાશો કોઈ છોકરીને લેશો તો તમને શું બીચાર છે કે આવું વર્ણન આમાં આવે બાઇબલમાં સ્તનનું ને પણ જેમ કોઈ સ્ત્રી અથવા કુમારિકા યુવાન થાય ત્યારે એની સુંદરતામાં કયો વધારો થાય છે એનું વર્ણન કર્યું અને એટલા માટે મારા પ્રભુએ મને આ બતાવ્યું ફરી વાંચું ના ખેતરના તુલના જેટલી વધારી તુલ એટલે પહેલાં છોડ ઉપર દાણા બેસે ને તે પહેલાં ફૂલ આવે બાજરીનું ડુંડું જોજો બાજરી બેસતા પહેલાં એની પર સફેદ સફેદ રંગના ફૂલ બેસે છે અગણિત ગણાઈને એટલા ફૂલ એ બાઇબલમાં એને તુલ કયું છે તુલ કૂલ તો જેમ એક પેલા ડુંડા પર અગણિત ફૂલ પ્રભુ મૂકે છે એમ આખી દુનિયાની બધી પ્રજામાં એક યહૂદી પ્રજાને પ્રભુએ બધી પ્રજાઓ કરતાં વધારી શ્રેષ્ઠ કરી સમૃદ્ધ કરી દાણાવાળી કરી આવકવાળી કરી બુદ્ધિવાળી કરી આજે જાણો છો આજે આજે દુનિયામાં સૌથી બુદ્ધિશાળી માણસોમાં યુદીઓની ગણતરી થાય છે આજે વૈજ્ઞાનિકોમાં દુનિયાનો સૌથી મહાન બુદ્ધિશાળી વ્યક્તિ આઈન્સ્ટાઈન ગણાય છે વિજ્ઞાનીઓને પૂજ્યો વિજ્ઞાન જાણનારાને આઈન્સ્ટાઈન જેટલી બુદ્ધિ બીજા વિજ્ઞાનીઓ પાસે નહોતી એટલી બધી બુદ્ધિ એના મગજમાં હતી કે જ્યારે મરી ગયો ત્યારે એના મગજનું પૃથકરણ કરવા માટે નક્કી કર્યું કે એના મગજનું પૃથકરણ કરો કેમ આટલી બધી બુદ્ધિ એનામાં હતી પણ એમ કંઈ પૃથકરણ કરે થોડી ખબર પડે કે કેમ બુદ્ધિ હતી પણ એને પોસ્ટમોર્ટમ વખતે તપાસ્યું પણ એ આઈન્સ્ટાઈનને જ્યારે કોઈક વ્યક્તિ એટલે તંત્રીએ પૂછ્યું સમાચારવાળાને કે આટલી બધી તમારી તમારામાં બુદ્ધિ છે જગતના સૌ ક્ષેત્રમાં તો તમારી બુદ્ધિનું માપ કેટલું તમારી નજરમાં કેટલી બુદ્ધિ છે તમારામાં કેટલા ટકા પાંચ ટકા દસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા કેટલી બુદ્ધિ આવી ત્યારે આઈન્સ્ટાઈને આ બાઇબલ પ્રમાણે કહીલું શું કહેલું સમુદ્રમાંથી એક ટીપું પાણી આપણે લઈએ એટલી જ બુદ્ધિ મારામાં આવેલી છે એટલે આ જગતની બુદ્ધિ જે પરમ પરમેશ્વરે રચના કરી છે એનો તાક તો એ મેળવી શક્યા નહીં પણ યહૂદી હતા એટલે બુદ્ધિ તો પ્રભુએ આપી સારું બાઇબલમાં હું તમને કહું સુલેમન રાજાએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને કહ્યું કે માગ હું તને શું આપું ત્યારે સુલેમાન રાજાએ કહ્યું આ તારી પ્રજા જુવાન પ્રજા સૌંદર્યવાળી પ્રજા જુવાન છોકરા જે છોકરીઓ જેવી પ્રજા એનો ન્યાય કરવા માટે તું મને બુદ્ધિ આપ ત્યારે બાઇબલ કહે છે દેવ એની પર પ્રસન્ન થયા અને એણે કહ્યું કે ત્યાં કશું માગ્યું નહીં પણ મારી પ્રજાના ન્યાય કરવા માટે ત્યાં જે બુદ્ધિને જ્ઞાનને ડાપણ માગ્યું એના કારણે હું તને બધું આપીશ અને મારું બાઇબલ એવું કહે છે કે સુલેમાન જેવો જ્ઞાની રાજા બીજો કોઈ થયો નથી થશે નહીં આ સમજો બાઇબલમાં લખેલું બોલ્યો એના જેવો જ્ઞાની કોઈ રાજા થયો નથી અને થશે એ નહીં હવે સેજ બહાર આવું કારણ કે આઈન્સ્ટાઈન બહારના ગણાય વૈજ્ઞાનિક ગણાય તો સુલેમાન રાજા બુદ્ધિશાળી કે આઈ આઈન્સ્ટાઈન બુદ્ધિશાળી કોને ગણવા બાઇબલે તો એમ કહ્યું કે તારા જેવો કોઈ બુદ્ધિશાળી થશે નહીં ને પેદાય પણ નહીં થાય તો આઈન તો પછી થયો તો આખું જગત જેને બુદ્ધિશાળી ગણે છે એ સુલેમાનની સરખામણીમાં કંઈ ગયો તમે સમજો છો આ પ્રશ્ન મને થઈ લો એટલે મેં પ્રભુને કહ્યું પ્રભુ સુલેમાનનું માપ એ જ સાચું માપ એના પછી તમે કોઈને બુદ્ધિ વધારે આપી જ નહીં આવું કેવો પક્ષપાત કરો છો બધાને થોડી થોડી તો આપવી જ હોય ને અમારા લે તો પ્રભુએ કહ્યું એ સુલેમાને એની પ્રજાના ન્યાય માટે બુદ્ધિ આપી છે એટલે એની પ્રજાના વંશજોમાં એ લે એની પ્રજાના વંશજોમાં એટલે યહૂદી પ્રજામાં એમાં એ જ્ઞાની એના જેવો કોઈ થયો નહીં ઈસુના આવતા સુધી ઈસુ એના કરતાં સુપર યાદ રાખજો ઈસુ જ્ઞાનમાં અધૂરા નહીં કારણ કે દેવ હતા દેવપુત્ર હતા એટલે એ સુલેમાન કરતાં પણ ચડ્યા હતા પણ એ જે જૂના કરારના રાજાની વંશાવળી છે એમાં સુલેમાન જેવો કોઈ રાજા થયો નહીં અને થવાનોય નથી કારણ કે રાજ જતો રહ્યો સંસારમાં બીજા જ્ઞાની હશે હવે વાત કંઈથી નીકળી સમૃદ્ધિમાંથી હવે વાંચીએ આ હું જે કહું છું મહેરબાની કરીને જુઓ તો તુલની જેટલી વધારી એટલે બહુ વધારી ખૂબ વધારી તું વૃદ્ધિ પામીને મોટી થઈ એટલે પ્રજા પ્રજા મોટી થઈ જુઓ રૂપક શું છે છોકરીનું છોકરી નાની હતી અણસમજુ હતી ગરીબ હતી ભાવના પૂછે એવી હતી હવે છોકરી મોટી થઈ જુવાન એના શરીરમાં વધી બાઇબલ કે છે એની સંખ્યામાં વધી તુલની માફક એકમાંથી અનેક થઈ હવે એનો દાખલો હું તમને આપી જ દઉં જ્યારે દાઉદ અરે યાકુબ મિસરમાં ગયો ને યુસફને બોલાવ્યો યુસફે બોલાવ્યો ત્યારે ગાળા મોકલ્યા ત્યારે દુકાળ વખતે એના બાપાને ગાળા મોકલીને કંઈ આવી જાઉં મિસરમાં ત્યારે મારું બાઇબલ કહે છે કે સિત્તેર જણા એ ઘરમાં હતા ગાળામાં બેસીને ગયા એ સિત્તેર પણ જ્યારે એ મિસરમાંથી નીકળ્યા ને ત્યારે વીસ લાખ હતા ગયા વી સિત્તેર રહ્યા ચારસો વર્ષ તજાયેલા કોઈ ભાવના પૂછે એવા હડે હડે કરે એવા ગુલામી મારીને કામ કરાવે એવા ઈંટો પડાવે એવા ભાઈ બાઈબલ મેં ઈંટો નથી લખ્યું છે પણ એ જે જગ્યાએ રહેતા હતા ત્યાં ઈંટો પાડવાનું કામ કરતા હતા એવું તો લખ્યું છે પકવવા માટેનો કચરોય ના આપ્યો અને વીણવા મોકલ્યા ઝાંખરા વીણવા તો ત્યાં એક એ ઈંટો તો પકવતા હતા તો ઈંટો પાડનારી મજૂરી કરનારી પ્રજા ચારસો વર્ષમાં એટલી બધી વધી ગઈ કે જ્યારે નીકળી ત્યારે વીસ લાખ લડવૈયા હતા જુવાન એટલે એ થૂલ ખયું કે નહીં થૂલની માફક વિકાસ થયો કે નહીં આપણી ખ્રિસ્તી મંડળી બાર જ પ્રેરિતોના કારણે પ્રભુએ શરૂ કરી એમના બાર જ શિષ્યો પણ આજે પૃથ્વી પર એકસો ને વીસ કરોડ છે બારના એકસો વીસ કરોડની સંખ્યા બતાવે છે દુનિયામાં એ બસો હા ભાઈ કહે છે બસો આઠ કરોડ થઈ ગયા હા ચાલો બસો આડત્રી કરોડ થઈ ગયા તો એ થૂલ નહીં પ્રભુની મંડળીનો વિકાસ નહીં ચલો કલ્પના કરો દુનિયામાં સૌથી વધારે સંખ્યાની રીતે કોઈ ધર્મ હોય પ્રથમ નંબરે તો તે ખ્રિસ્તી છે ભાઈ બહારનું બહારના માણસો કહે છે પહેલો નંબર ખ્રિસ્તીઓનો આવે છે એક એ ખ્રિસ્તી જીવન જીવે છે કે નહીં એની કલ્પના નથી કરતા આપણે એ પ્રભુ જુએ આપણે નહીં પણ દુનિયાની નજરમાં ગણતરીમાં તો આવે ને તો થૂલ દેખાય કે ફળ આવ્યું એની અંદર કેટલા દાણા નીકળે છે તો પ્રભુ જાણે મંડળીની સંખ્યા કરોડોની પણ એમાં દાણા કેટલા બેસે પ્રભુને કેટલા ઉપયોગી થશે તો ઓછા થશે આપણી મંડળીમાં એવું પાંચસો હોય ને તો પાંચ જ જણા કામના આવે બાકીના બધા થૂલ આ પ્રભુ કે છે થૂલની માફક વધારીશ એની 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 જનસંખ્યા હું વધારીશ અને પછી લખ્યું વૃદ્ધિ પામીને મોટી થઈ વિકાસ પામી એની એની સંખ્યા વધી સૌંદર્ય સંપાદન થયું હવે છોકરીનું સૌંદર્ય એના સ્તનમાં બતાવ્યું એના પોશાકમાં બતાવ્યું એના પહેરવેશમાં બતાવ્યું એના શણગારમાં બતાવ્યું છોકરીનું પણ પ્રજાનું સૌંદર્ય શામાં હોય થન થન ગોપાલમાં તમારી કને નાણાં વધે ને એને સુંદરતા આવે પેલી કહેવત નથી નાણાં વગરનો નાથીઓ નાણાં નાણે નાથા લાલ તમારી કને પૈસા હોય તો નાથા લાલ કે અને ના હોય તો ના થયો કે ભાઈ આ તો બાઇબલમાં નથી બાર્દિક કેવત છે બાર્દિક કેવત આવું બોલે વેલ્યુ ના ગણે તમારી પણ પ્રભુએ આ પ્રજાની વેલ્યુ વધારી એને એટલે અહીંયા બહુ સરસ લખ્યું એમણે કે છે કે તારી સુંદરતા વધી તારી પ્રજાની વિકસિતતા થઈ વિકાસ થયો તારો એટલે બહેનોની સુંદરતા જે રીતે દેખાય એ રીતે યહૂદી પ્રજાની સુંદરતા આજુબાજુના લોકોને દેખાવા લાગી તારા સ્તન ઉપસી આવ્યા એટલે તું જુવાન થઈ તારા વાળ વધ્યા વાળ એ સુંદરતાની નિશાની છે બાઇબલમાં લખ્યું છે સ્ત્રીના વાળ એની શોભા છે એવું બાઈબલમાં લખ્યું છે જો બાઇબલમાં છે તો હું કહીશ કારણ કે એમાં તો મને વાંધો નહીં આવે પણ માણસો લાંબા વાળ રાખે તો શોભા ના કહેવાય અને હમણાં આપણા ખ્રિસ્તીઓમાં પણ લાંબા વાળ રાખનારા છોકરાઓ છે પણ એને શોભા પ્રભુએ ગણી નથી બહેનોના આવું ઊંધું થઈ ગયું જાણો છો બેનો વાર કપાવતી થઈ અને ભાઈઓ વાળ રાખતા થયા આખી આખી ગઈ આ આ બદલી લાગ્યું હવે આપણે કોઈને કહીએ ને જે ફેશન છે તમે કોણ કહેનારા પણ ભાઈ પ્રભુને નથી ગમતું પ્રભુ તો આને શોભા ગણે છે અને આને શોભા નથી ગણતા એટલે તારે લાંબા વાળ નહીં રાખવાના બહેનો રાખે એ પ્રભુને ગમે આપણા ને અમારી મંડળીના સભ્ય છે ફર્ટિલાઇઝરમાં અધિકારી હતા અને હું શીખવતો મને એમણે શું પૂછ્યું કે છે આ ટેટુ કંઈથી આવ્યું ટેટુ આ શરીર ઉપર નહીં ચિતરતા એ ટેટુ જ કહેવાય ને હા બરોબર બરો બરો બંને તો હું ખોટો હોત મને સુધારજો સારું તો મને કહે છે આ કઈથી આવ્યું તો મેં કહો આ ફેશનમાં આવ્યું તો કે ખ્રિસ્તીઓ કરી શકે મેં કહું ના ખ્રિસ્તીઓ ના કરી શકે તો કે આ યુરોપિયનો તો મોટા ભાગ ના કરે છે કે આખા શરીરે કરે છે આખા શરીરે એવાય ખ્રિસ્તીઓ નહીં મેં તે એમને પૂછો મને નહીં હવે મને કહે છે બાઇબલ પ્રમાણે જવાબ આપો આ ટેટુ બાઇબલનો શું સંબંધ ટેટુ એ ફેશન છે બાઇબલ એ શિક્ષણ છે એને કંઈ મેળ ના ખાય પણ એ જાણકાર હતા એ એલ એલ બી થયેલા હતા ઓફિસર હતા એ બરાબર જાણતા હતા એટલે મને કહ્યું ના એવું નહીં તમે બાઇબલમાંથી મને કહો કે પ્રભુએ આના વિશે કશું કહ્યું છે એટલે મેં એમને બાઇબલની એક કલમ બતાવી કઈ બતાવી જાણો છો તારા શરીર પણ છૂંદડું ના છૂનાવ છૂંદાવવાનું નહીં છુંદડું છુંદડું બાઇબલમાં લખ્યું છે તો એક પ્રકારનું ટેટું ના કહેવાય કહેવાય કે નહીં કારણ કે પ્રભુની નજરમાં અમંગળ છે પ્રભુને નથી ગમતું આ કલમ મેં એમને બતાવી હવે તમે નક્કી કરી લેજો કે ટેટુ એટલે છૂંદડું હોય તો પછી તમે જે ટેટુ દોરાવો છો એ પ્રભુને ગમે નહીં આ કેનજી અંકલને મેં કહ્યું ત્યાર તો જુવાન હતા બધે સારું કામ કરતા હતા હવે જરા દદડી ગયા છે અત્યારે પણ એમણે ગળે ઉતર્યું પછી મને કહ્યું કે હવે હું આ બધા જે જુવાન છોકરાઓ ફરે છે ને એને કહીશ કે લા ભાઈ પ્રભુને નથી ગમતું ચિતરવાનું બંધ કર દુઃખ શું છે જાણો છો કોઈ કલર કરાયો હોય ને શરીર ઉપર તો જતો રહે પણ પેલું કોરાયેલું હોય ને અંદર મરે ત્યાં સુધી ના જાય હવે હવે આપણું શરીર એ તો જીવતા દેવનું મંદિર એમનું ઘર તમે બગાડ્યું તમે બગાડ્યું કેમ બગાડ્યું કારણ કે એમને નથી ગમતું એવું કર્યું એમણે થૂંદડા નથી ગમતા ને તમે છૂંદરું દોર્યું નહીં માનો આપણા ખ્રિસ્તી ભાઈઓ પણ વર્ષો પહેલાં વધસ્તંભનું છુંદણું કરતા હતા વધસ્તંભનું મેં જોયું છે વધસ્તંભ અહીં ચિત્ર આવતા ત્યાં વધસ્તંભ ભાઈ મને બતાવેલું છે ને મેં જોયેલું છે એટલે કહું છું હું કમાર નથી ગયો અરે પછી કયું હે હા જો અહીં અહ્યું સરસ હવે જયારે મેં એમને કહ્યું કે ભાઈ એ છુંદુ કહેવાય તો ના ગમે પ્રભુને ત્યાં હું જીવું ત્યાં સુધી રે કહી તો હું શકું મેં કહ્યું કે હાથ પર નહીં હૃદય પર કોતરાવો કે મરી જવાય અંદર કોતરો એ તો મરી જવાય ત્યાં મેં કહું પ્રભુ કે છે તો હૃદયમાં રહેવો જોઈએ હાથ ઉપર નહીં હવે એમને કોણ કહે પણ એ સમય હતો જ્યારે આપણે બાઇબલ જાણતા નહોતા ત્યારે ફેશનના કારણે દેખાદેખીના કારણે આપણા શરીર ઉપર છાપ લેતા હતા અને છાપ એ ખ્રિસ્ત વિરોધીમાં આવે છે પ્રગટીકરણમાં શરીર ઉપર છાપ લેવીએ ખ્રિસ્ત વિરોધીમાં જાય છે અને એટલે આપણે જ્યારે બાઇબલ શીખી રહ્યા છીએ ત્યારે યાદ રાખીએ કે વાળ વધ્યા તેમ છતાં તું નાગીને ઉગાડી હતી હવે આ અગત્યનું આવ્યું સુંદરતા વધી સમૃદ્ધિ વધી ધનવાન થયા આગળ વધ્યા પણ રહ્યા નાગાને ઉગાડા જુવાન છોકરી થાય ને વસ્ત્ર વગરની હોય તો આબરું જાય ફજેતી થાય એમ આ યહુદી પ્રજા ફજેતી વાળી થઈ કેમ હવે આ શબ્દ જરા સમજી લો નાગીને ઉઘાડી લો તો નાગી એટલે વસ્ત્ર વગરનું શરીર એને નાગું કહેવાય તો વસ્ત્ર વગરનું શરીર આવ્યું ક્યાંથી તો જે દિવસે એમણે પાપ કર્યું એ દિવસે એમને એમની નગ્નતા દેખાઈ એવું લખેલું છે ઉત્પત્તિમાં વાંચી જજો મહેરબાની કરીને વાંચી જજો હું કહું એટલું જ ના માનતા જે જેને ફંભૂસજો જ્યારે પેલું ફળ ખાધું ત્યારે એમને ખબર પડી કે આપણે તો નાગા છીએ એટલે આ પ્રજા નગ્ન રહી એનો અર્થ શું પાપમાં જીવવા લાગી પાપ નગ્નતા લાવે મંડળી નાગી દેખાય પાપ કરે એટલે પાપ એ નગ્નતા દર્શાવે છે અને યહૂદી પ્રજા યહોવાને મૂકીને બીજાના તરફ વળી ગઈ એ વ્યભિચારના પાપને લીધે એને નાગી દેખાય છે એવું કહ્યું નાગી પાપી ભ્રષ્ટતાવાળી પ્રભુને ભૂલી ગયેલી એ નગ્નતા અને પછી ઉઘાડી ઉઘાડી એટલે નિવસ્ત્ર વસ્ત્ર વસ્ત્ર વગરનું હોય એને ઉઘાડું કહેવાય પાપવાળું હોય એને નાગું કહેવાય તો પછી કયા વસ્ત્રની જરૂર તો પ્રભુ પહેરાવે એ વસ્ત્ર પહેરવા પડે અને એ તો ન્યાયપણાના વસ્ત્રો બાઇબલમાં બતાવ્યા છે કે તમે મારું ન્યાયપણું પહેરો ભાઈ યાદ રાખીએ મારા બાઇબલમાં મારા પ્રભુએ જૂના કરારમાં નહીં પણ નવા કરારમાં સ્પષ્ટ કહ્યું છે તમે ખ્રિસ્ત ઈસુને પહેરી લો આ બાઇબલનું વાક્ય બોલ્યો તમે ખ્રિસ્ત ઈસુને પહેરી લો તમે મારી પાસેથી સુંદર સણના સફેદ વસ્ત્રો માગો અને પહેરો જેથી તમારી નગ્નતા દેખાય નહીં એટલે પાપની માફી પ્રભુ આપે પણ તોય નાગા તો દેખાઈએ એટલે પ્રભુનું ન્યાય પણ પહેરવું પડે પ્રભુના વચનો પહેરવા પડે પ્રભુની આજ્ઞા વિધિને નિયમો જીવનમાં આવવા પડે ત્યારે પેલું વસ્ત્ર પહેરેલું કહેવાય નહીં તો આ પ્રજાની માફક મંડળી પણ નાગીને ઉઘાડી કારણ કે આપણે બધા પાપી તો છીએ જ જ્યાં સુધી પ્રભુ ઓઢાડે નહીં ત્યાં સુધી મારી નગ્નતા ઢંકાય નહીં પણ પ્રભુએ ઓઢાડ્યું ત્યારે કાઢી નાખ્યું બીજાના બીજાની પાસે જતા રહ્યા એટલે પ્રભુ પ્રત્યેની વફાદારી ભૂલવી જોઈએ નહીં એમ આ વસ્ત્ર પહેરવાની વાતમાં આવે છે આઠમી કલમ તારી પાસે થઈને જતા મેં તારી પર નજર નાખી ત્યારે જો તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય ઉંમર હતી અને મેં મારી ચાડ તારા પર પ્રસાડીને તારી નગ્નતા ઢાંકી દીધી કોણે પહેરાયું કોણે ઢાંક્યું પ્રભુએ પ્રભુ કહે છે કે હું આવ્યો ત્યારે તું રસ્તા પર હતી જુવાન હતી ખીલેલી હતી પણ વસ્ત્રહીન હતી મેં તારી પર વસ્ત્ર ઢાંક્યું તારી નગ્નતા ઢાંકી હવે યાદ રાખજો બહુ મોટો પ્રશ્ન આવ્યો આપણે જ્યારે શરૂ કર્યું ને આ હિજકેલ ત્યારે સવાલ ઊભો થયેલો કે આપણો અને પરમેશ્વરનો સંબંધ કન્યા અને દેવ ઈસુ એટલે પતિ અને પત્નીનો છે એ આપણો પતિ અને આપણે એમની પત્ની હોશિયામાં પણ છે ઇરમિયામાં પણ છે અને હિજકેલ હિજકેલમાં પણ છે પણ અહીં એક રીત આવી કઈ રીત આ રીત સાંભળવા જેવી છે શું કહ્યું મારી ચાર તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી હા પ્રભુ એહોવા કે છે કે મેં તારી આગળ સોગન ખાધા તારી સાથે કરાર કર્યો અને મારી સમજી લો ચાર શું થયું થઈ એની વહુ બની હવે આવું બાઇબલમાં હોવું જોઈએ નહીં તો કેવી રીતે આપણે માનીએ તો હું તમને કહું રૂથ રૂથ નું પુસ્તક જુઓ રૂથ ત્રણ અને નવ પુસ્તક ત્રીજો અધ્યાય નવમી કલમ પેલો બહુ જ ખેતરમાં સુઈ ગયો છે અનાજ સાચવવા ઘઉં સાચવવા અને રૂથ કણસલા વીણે છે કણસલા પડેલા સળો સળો વીણે છે સડો સડો કહેવાય એને એક પડી ગયેલા ઘાસને એકઠું કરીએ એ સળો કહેવાય ત્યારે નાઓમી રૂથને એક શું કહેવાય એને ટૂચકો બતાવે છે એક ટૂચકો કયો કે જ્યારે દારૂ પીને દ્રાક્ષરસ પીને બોઆજ ઊંઘી જાય ત્યારે તું એના પગ આગળ જઈને ઊંઘી જજે ભાઈ બાઇબલમાં લખેલું બોલ મારા ઘરનું નહીં એ જ જ રૂથમાં જુઓ ને ત્રણ ને નવમાં રૂથનું પુસ્તક અને પછી જ્યારે એ જાગે ત્યારે તારે કહેવાનું કે તારી ચાળ ફેલાવીને મારી નગ્નતા ઢાંક મારું શરીર ઢાંક એ ત્યાં નિયમ છે ઋથમાં યહૂદી રિવાજ હવે જો એ વ્યક્તિ પોતાનું ઓળેલું વસ્ત્ર પેલી છોકરી પર ઢાંકે તો એનો અર્થ એ થયો કે એ વ્યક્તિ એની સાથે લગ્ન કરવા તૈયાર છે સગાઈ કરવા તૈયાર છે કારણ કે એણે ઢાંક્યું ન ઢાંકે તો એ તૈયાર નથી આ રિવાજ બોલ્યા વગરનો યહુદી કોમનો ઈસુના વંશમાં કારણ કે બોઆજ ઈસુનો દાદો થાય એ તમે જોજો માથી નહીં લખેલી શું વાર્તા છે ઈસુનો દાદો થાય બોઆજ બોઆજના છોકરા છોકરો યુસફ અને એનો આ ઈસુ એટલે દાદો થયો ને સારું જે હોય તે પણ હું જે કહેવા માગું છું તે આ ચાર ઢાંકવી એટલે નગ્નતા ઢાંકવી એટલે પોતાની પત્ની બનાવવી અમારા ત્યાં પેલી છોકરી છે ને દિયા એ નાની હતી અહીં આવતી હતી તમે જોઈ લઈએ ને ત્યારે મને કહે છે એક વાત કહો તો મેં એમને વાત કહી ટૂંકમાં તમને કહી દઉં ટૂંકમાં આની સાથે સંબંધ આવે છે કઈ વાત કહી ચાર છોકરાઓ વિદ્યા ભણવા ગામ છોડીને પરદેશ ગયા હું કહી દઉં છું આખી વાર્તા નહીં કહું પહેલો છોકરો પહેલું ગામ આવ્યું સાંભળજો ત્યાં સુથારો રહેતા હતા તે સુથારી કામ શીખવા રહી ગયો બીજો મિત્ર આગળ વણકર લોકોનું ગામ હતું તો વણાટ શીખવા રહી ગયો પછી ત્રીજો છોકરો સોનીઓ રહેતા હતા ત્રીજા ગામમાં ત્યાં સોનું શીખવા રહી ગયો અને ચોથો હતો એ તપ કરીને સિદ્ધિ મેળવવા બેસી ગયો આ ટૂંકમાં કહું છું બહુ લાંબી વાર્તા નથી કહેતો પછી પાછા આવવાનું થયું તારે જંગલમાંથી પસાર થવાનું ચારે મિત્રો ભેગા ભણીને પૂર આવેલા તો કહે ભાઈ આપણે ચારમાંથી તાપણું કરીને તાપીએ જંગલી જાનવરો આવે નહીં ને વારા ફરતી જાગીએ ચારે વેચી દીધું તારે આટલું જાગવાનું તારે આટલું જાગવાનું તો પહેલો પેલો જે સુથાર હતો ને એનો વારો આવ્યો જાગવાનો બે કલાક કે ત્રણ કલાક જે વેચ્યું હોય તે તો એણે શું કર્યું કે બેઠો બેઠો શું કરું તે લાકડું લઈને ઢીંગલી બનાવી લાકડાની ઢીંગલી પૂતળું લાકડાની પૂતળું બનાવ્યું એનો વારો પૂરો થયો એટલે પેલો વણકરનો જે શીખીને આવ્યો એનો વારો આવ્યો જાગવાનો તો એને જોયું તો એનું કામ બતાવ્યું પેલી પૂતળી બનાવી છે તો હું મારું કામ બતાવું હું એને ચણિયો ચોરી પહેરાવું એને વણી એને કામ આવડતું હતું તો એણે પેલી ચણીઓ ચોરી પહેરાવી દીધા અને એનો સમય પૂરો થઈ ગયો પછી પેલા ત્રીજાનો વારો આવ્યો તે તો સોની હતો તકે આ બેણે એનો ચમત્કાર બતાવ્યો તો હું મારો ચમત્કાર ના બતાવું તો હું ઘરેણાં બનાવીને પહેરાવું તો સોનું લાવેલો એમાંથી મીટિંગ કરી કે જે કંઈ હોય તે બહેનો પહેરે તે એને ઘરેણાં પહેરાવ્યા એનો સમય પૂરો થયો સવાર થવા આવેલું ચાર વાગેલા અને પહેલાં ચાર વાગ્યા પછી પેલા બ્રાહ્મણનો વારો આવ્યો પેલો જે તપ કરતો તો એનો એણે જોયું કે છે આ પેલાય એની કાળા બતાવી એણે બતાવી એને તો પછી મારું નહીં બતાવવાનું તો એને તો એ તપના બળે એવું આવડતું હતું કે અંજલિ લઈને છાંટે ને તો જીવતું થઈ જાય તો એણે કંઈક પ્રયોગ કર્યો એનો મંત્ર બોલ્યો પાણી લીધું અને પેલી પૂથળી પર નાખીને છાંટ્યું તો એ તો છોકરી બની ગઈ જુવાન ઢીંગલી બધી હવે ચારેવ જણા લડ્યા કોની બહુ થાય આ સ્ત્રી કોની થાય આવ્યું ને સ્ત્રી સ્ત્રી કોની થાય આવ્યું ને ચારે એવું લડ્યા હવે સવાલ આવ્યો તમે તમે પૂછો કોની સ્ત્રી થાય એટલે આખરે એ પ્રશ્ન રાજા પાસે ગયો અને રાજા એ સલાહકારોને કહ્યું કે ભાઈ આવો પ્રશ્ન આવ્યો છે પછી એમણે જે જવાબ આપ્યો એ કહી અને આપણે બાઇબલમાં જતા રહીએ શું જવાબ આપ્યો કે છે કે જેણે એને વસ્ત્ર પહેરાવ્યા એ એનો ભાઈ કહેવાય એટલે એનાથી એની સાથે લગ્ન થાય નહીં ભાઈ વસ્ત્ર પહેરાવે એમના રિવાજ પ્રમાણે હિન્દુ હિન્દુ રિવાજ પ્રમાણે વાત હિન્દુની છે એટલે ભાઈ વસ્ત્ર પહેરાવે એટલે એનાથી લગ્ન થાય નહીં સાત પછી કહે છે કે જેણે જીવ આપ્યો તે દેવ કહેવાય પરમેશ્વર એ લગ્ન ના કરી શકે પરમેશ્વર થોડા લગ્ન કરે અને જેનું એનું શરીર બનાવ્યું એનો બાપ કહેવાય એટલે બાપ એ લગ્ન ના કરે તો કે હવે રહ્યું કોણ સોની એટલે ત્યાં જવાબમાં શું લખ્યું ઘરેણા પહેરાવે ધણી ઘરેના પહેલા એ દળી આપણા લગ્નમાં પણ છોકરી માટે વરરાજા ગણે લાવે છે તમારે નક્કી કરવાનું લાવે છે કે નહીં કેટલા લાવે છે ઓછા લાવે છે વધારે લાવે છે પણ લાવે છે તો ખરા ને પહેલાં પેન્ટિકોશોલ મારા કંઈ કંઈ થાકે છે કે ગણેડા ના પાડ્યા છે પ્રભુએ ના પાડ્યા છે ના લાવતા નહીં પહેરવાના તોય આપણે માનીએ છીએ નથી માનતા પહેલું નક્કી કરીએ કેટલા લાવશો ખ્યાલ આવ્યો એટલે જવાબ જવાબ આ છે જે એ એને લગ્ન કરે એમ જે ચાર થી ઢાંકે એ એનો વર બને બહુ આ જ બન્યો અને અહીં એ વાત પ્રભુએ કરી મેં મારી પ્રજા ઉપર મારી ચાર ઢાંકી આવું લખ્યું છે જુઓ ચાર તારા પર તારી નગ્નતા ઢાંકી હા પ્રભુ છે કે મેં તારી આગળ સોગન ખાધા હું લગ્ન કરીશ હવે મેં તારી નગ્નતા ઢાંકી છે વચનબદ્ધ થયા વચનબદ્ધ વિશાળ વિવાહ પ્રભુએ કર્યો એની પ્રજા સાથે અને એ તો મને બાઇબલમાંથી મળ્યું છે જો ઈબ્રાહીમની સાથે વચનબદ્ધ થયા અને યાકુબ સાથે વચનબદ્ધ થયા હું તારો દેવ ને તું મારી પ્રજા તારા સંતાનો એ મારી પ્રજા બનશે મારા સિવાય બીજા કોઈને તારું વજન કરવાનું નહીં અને તારા દ્વારા આખું જગત આશીર્વાદિત થશે કે ઈસુમાં કારણ કે ઈસુ એમાં આવ્યા યાકુબના વંશમાં આવ્યા ઈસુ યાકુબ કે યહુદા અને યહુદા કુળમાં ઈસુ આવ્યા દાઉદ રાજાના કુળમાં પણ યાકુબનો વંશ તો ખરો ને તો જે વચનબદ્ધતા યાકુબ સાથે કરી ઇબ્રાહિમ સાથે કરી એ અહીં પ્રભુ યાદ દેવડાવે છે કે મેં વચન આપ્યું છે હું તને મારી બનાવીશ ઈસુએ પણ આપણને વચન આપ્યું હું સ્વર્ગમાં જઈશ તારે પછી તારા માટે જગ્યા તૈયાર કરીશ અને પાછો આવીને તને લઈ જઈશ અને મારી સાથે રાખીશ જ્યાં હું છું ત્યાં તાર રહેવાનું મારું ઘર તારું ઈસુએ આપણી સાથે કરાર કર્યો પણ પહેલાં આપણી નગ્નતા ઢાંકી કે નહીં આપણને પ્રભુએ આ વચન આપ્યું કે નહીં આ ન્યાય પણ હું આપણને મળ્યું કે નહીં મળ્યું છે એ તો આપણે ગુમાવીએ છીએ કાઢી નાખીએ છે જે પ્રભુના વચનો પ્રમાણે જીવે છે એને યહોવાના આશીર્વાદો મળે છે એટલું નહીં પણ સ્વર્ગનો વારસો પણ મળે છે આ મોટી ચાળ છે પ્રભુની જેના પર પડી એ ભાગ્યશાળી એ પ્રભુનો બની જાય હવે તો શું મારો નથી કેવું કારણ કે કોઈનું કોઈનું નામ નથી દેવું એમને એમ કહું વડોદરામાંથી મારા ગામની એક છોકરી વડોદરામાંથી આપણા ડેપો પરથી કોઈ બાવાના કોથળામાં બાંધીને ગોધરાથી પકડે નાની છોકરી હતી આ ડેપોમાંથી પકડી કોથડામાં પૂરી ગોધરામાંથી પકડાઈ એ તો હજુ જીવે છે પેલા એમના એમના અનાથ આશ્રમમાં રહી મને મળવાઈ આવેલી એ છોકરી જીવે છે હજુ મારા ગામની નહીં પણ સગાની સગામાંની એટલે મેં ગામ શબ્દ એને પકડી ગયા પછી ગોધરામાંથી પોલીસે પકડી એને કાઢી ત્યારે એનું મગજ ખરાબ થઈ ગયેલું અપસેટ થઈ ગયેલું ગાંડા જેવું દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ કરાવી તો એ અડધી ગાંડી જ રહી એ બાવાએ શું ખર્યું આપણે જાણતા નથી પણ મેં એને પૂછેલું જ્યારે દસ બાર વર્ષની હતી ત્યારે મેં કહ્યું ભાઈ તને ખબર ના પડી કે આ બાવો છે આપણને નર્સે એની પાસે ના જઈએ તાકે એને મારી પર રૂમાલ નાખ્યો અને પછી હું મારું મગજ જતું રહ્યું વસ્ત્રના વિદ્યાના કારણે એણે શુદ્ધતા ગુમાવી દીધી બેભાન પરિસ્થિતિમાં આવી ગઈ અને પછી કોઈ ના દેખે અંદર પૂરી દીધી ઉથળામાં એટલે એનો અર્થ એ કે શેતાન ઓઢાડે ને તો મગજ ગાંડું થઈ જાય પણ પ્રભુ ઓઢાડે ને તો વચનબદ્ધ થઈ જાય પ્રભુવાળા બની જઈએ ખાતરીવાળા બની જઈએ કોણ ઓઢાડે છે નક્કી કરજો કારણ કે શેતાને તમને છોડવાનો તો નથી જ પણ પ્રભુ કહે છે મેં તારી પર ચાર ઓઢાડી મેં તને પસંદ કર્યો હું તારી સાથે લગ્ન કરીશ હું તને ઉપર લઈ જઈશ અને મારું બધું તારું બની જશે એ પ્રભુ આપણને કહે છે સારું એટલે સોગન ખાધા ને તું મારી થઈ નવમી કલમ એ આપણે જે બોલી ગયા તે ઉત્પત્તિ છવ્વીસ પુનનિયમ એક અને નિર્ગમન ઓગણીસ ને પાંચ એની અંદર પ્રભુએ આ વચન આપ્યું છે એની પ્રજાની સાથે રહેવાનું એ તમને મળશે ફરી બોલી જાઉં ઉત્પત્તિ છવ્વીસમાં પુનનિયમ એક અને આઠ અને નિર્ગમન ઓગણીસને પાંચ એમાં તમને આ શીખીએ છે એ મળશે ઘેર જઈને જોજો નવમી કલમ ત્યારે મેં તને પાણીથી નવડાવી મેં તારા ઉપર તારું લોહી તદ્દન ધોઈ નાખ્યું મેં તને તેલ છોડ્યું ત્રણ ક્રિયા કરી નવડાવી તેલ છોડ્યું અને લોહી ધોઈ નાખ્યું લોહી મરણ આપણે ગઈ ગઈ વખત જોઈ ગયેલા લોહી મરણ મરણની હાલતવાળી લોહી ઈસુએ મરણ કાઢ્યું ધોઈ નાખ્યું બાઇબલ કે છે રે મરણ તારો ડંખ ક્યાં તારો ડંખ તો પાપ હતું અને પાપને તો મેં લઈને મધસ્તંભ પર હરાવી દીધું હવે મારી પર મરણનો ભય ના રહ્યો મારે મરવાની ચિંતા ના રહી મારું મરણ ગયું મરણ મરી ગયું આ લોહી ધોઈ નાખ્યું પછી નવડાવી ચોખી કરી શુદ્ધ કરી પવિત્ર કરી પાપ મુક્તિ આપી તારણ આપ્યું પ્રભુએ નવડાવવાની ક્રિયામાં અને એટલા માટે લખ્યું કે લોહી ધોયું તને નવડાવી અને આ પ્રમાણે લખ્યું છે તેલ ચોડ્યું કરારમાં જ્યારે તેલ ચોડવાની વાત આવે ને ત્યારે બે રીતે લેવાની એક શરીરને માલિશ કરવા માટે જે તેલ વપરાય એ શરીરની તંદુરસ્તી માટે પંજાબીઓ વાપરે છે સવારમાં શિયાળામાં એ લોકો શિયાળામાં શરીર તેલ ઘસે છે અને પછી કસરત કરે છે એ તંદુરસ્તી માટે એ તેલની વાત નથી અહીંયા તો અહીં કયું તેલ જૈતુનું તેલ પ્રભુની સેવામાં વપરાતું હતું તે તેલ તો એ કોને ચોડાય જે પ્રભુના હોય એને પ્રભુના યાજકનો અભિષેક કરવાનો હોય ને ત્યારે એના માથા પર તેલ ચોડાય હવે આ તો આ તો જૂના કરારમાં લખેલું છે તો તમને થશે કે હું કંઈ હું કંઈ યાજક છું કે મારા માથા પર પ્રભુ તેલ છોડે હું તો લેમેન છું પણ પિત્તરનો પત્ર વાંચી જજો એનો બીજો બીજો પિત્તરનો બીજો પત્ર ત્યાં શું લખ્યું છે તમે એટલે આપણે પવિત્ર પ્રજા પસંદ કરેલી જાતિ અને રાજમાન્ય યાજક વર્ગ છો તો યાજકમાં આવ્યા કે નહીં તો પ્રભુએ તેલ ચૂડ્યા વગર યાજક બનાવે ના બનાવે તમને દેખાતું નથી મારા માથા પર પ્રભુનું તેલ છે તમારા માથા પર પ્રભુનું તેલ છે પ્રભુએ તમને યાદક બનાવ્યા છે પસંદ કર્યા છે પોતાના બનાવ્યા છે અને પ્રભુનું કામ કરવા માટે તમને પવિત્ર આત્મા આપ્યો છે ત્યારે એ તમારા માથા પર તેલ ચોડે છે હવે આવું દાઉદે કહ્યું ગીર ગીરશાસ્ત્રનો ત્રેવીસમો અધ્યાય મોડે કરેલો છે આપણે તે મારા માથા પર તેલ ચોડ્યું છે અને મારો પ્યાલો ઉભરાય છે આ હું મોડે બોલ્યો પણ છે એ ભાઈ તમારે જોવાનું બાઇબલ ફેંધવાનું સારું એટલે દાઉદ રાજાને બરોબર ખબર હતી હું પ્રભુનો છું એણે તેલ ચોડ્યું બીજાનો નહીં એનો શિષ્ય એનો ચેલો એનો માણસ એની પત્ની એની પ્રજા બીજાની નહીં એનું કામ કરવાનું તો આ વાત તેલ ચોડવાની વાત અને પાણીથી ચોખ્ખું કરવાની વાત અહીં આવી છે દસમી કલમ આ તેર કલમ સુધી આપણે જોઈ લઈશું વળી મેં તને ભરત ભરેલા વસ્ત્રો પહેરાવ્યા ને તારા પગે મિશ્રી ચામડાની મોજરીઓ પહેરાવી ને તારી કમરે સીણા ઝીણા સણના કપડાં કમરબદ્ધ બાંધ્યો ને તને રશ્મી વસ્ત્રો પહેરાવ્યા આ બધી પેલી જુવાન સ્ત્રીની શણગાડવાની રીત એને તૈયાર કરી વસ્ત્રોથી કેવી રીતે તૈયાર કરી તે બતાવ્યું હવે તમે કહો કે પ્રજાને કોણ વસ્ત્ર પહેરાવે પણ આપણે બાઇબલમાં લખ્યું છે બાઇબલની અંદર લખ્યું છે કે આપણે ઈશ્વરના વસ્ત્રોને ધારણ કરીએ છે હું તમને બાઇબલનો દાખલો આપું કારણ કે બાઇબલ વગર તમે ને હું નક્કામાં બાઇબલમાં શું લખ્યું છે યોહાન પ્રકટીકરણમાં સ્વર્ગ જુએ છે સ્વર્ગ ખુલ્લું થઈ જાય છે સ્વર્ગ અને ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલું મોટું ટોળું જુએ છે મોટું ટોળું બહુ મોટું ત્યારે શું કહે છે પેલો પા યોહાન શું કહે છે આ બધા કોણ છે આ જભાવાળા કોણ છે સફેદ જભાવાળા પવિત્ર વસ્ત્રવાળા કોણ છે તો પછી યોહાનને પ્રભુ શું કહે છે યહોવા શું કહે છે જે લોકો મારા નામની ખાતર શહીદ થઈ ગયા છે એના આત્માઓ છે એના આત્માઓ પણ વસ્ત્રવાળા સફેદ વસ્ત્રવાળા તો હું મરી જાઉં મારો આત્મા નીકળી જાય તો એને વસ્ત્ર કોણ પહેરાવે માણસ તો પહેરાવે નહીં કારણ કે માણસને દેખાતો જ નથી શું પહેરાવે પ્રભુ પહેરાવે પવિત્ર વસ્ત્ર સફેદ વસ્ત્ર દેખાય છે એટલે યાદ રાખીએ મંડળીના માણસોને પ્રભુ એના પવિત્ર વસ્ત્રોથી ઢાંકે છે પોશાક આપે છે અને અહીં જે વર્ણન કર્યું ને એ કોઈ પણ પરણવા લાયક સ્ત્રી એના પોશાકનું વર્ણન છે યહુદી કન્યા જ્યારે લગ્ન કરવા તૈયાર થાય ત્યારે આવા વસ્ત્રો ધારણ કરતી હોવી જોઈએ એટલે હિજક્યલે એ વર્ણન દ્વારા આપણને આ આપવાનું વચન આપ્યું છે અગિયાર વળી મેં તને આભૂષણોથી શણગારી એટલે ઘરેણા તારે હાથે બંગડીઓને ગળે હાર પહેરાવ્યા એ પણ પરણનાર સ્ત્રી પહેરતી હશે વળી મેં તારા નાકમાં વાળી ને તારા કાનમાં કુંડળ ગાલ્યા અહીં વાળી આવ્યું અને ખ્રિસ્તીઓ ના પાડે છે નાકન નથી કોચાવતા ને પણ આમાં તો છે આમાં તો લગ્ન કરનાર સ્ત્રીને વાડી પહેરાવી એવું લખ્યું છે સંસ્કૃતિ ભારત સાંભળો ભારતીય સંસ્કૃતિ અને યહૂદી સંસ્કૃતિ એમાં જે ઘરેણાં વપરાતા હતા એમાં વાડી હોવી જોઈએ એટલે વાડી પહેરનારે ને તમે બિન ખ્રિસ્તી નહીં ગણવાનો એને હડસેલો નહીં મારવાનો તેમાં કેમ પહેર્યું તું ખ્રિસ્તી નહીં એવું નહીં બોલવાનું એ તો છે તમે ના પહેરવું હોય તો ના પહેરજો મને પૂછનારા પૂછ્યું છે એટલે કહું છું કે સાહેબ આરી શું કયા પહેરે છે આપણે ખ્રિસ્તીઓ તો ના પહેરીએ મેં કહું એ યુરોપિયનોએ શીખવાડ્યું છે પ્રભુએ નહીં યુરોપિયનો નથી પહેરતા એટલે યુરોપિયનોએ આપણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ને ત્યારે અમારા જેવું તમારે કરવાનું આપણે આ મેક્સી પહેરીએ છીએ ને લગ્નમાં પોશાકમાં સફેદ જબ્બો એ પશ્ચિમની સંસ્કૃતિનો પોશાક છે યુ પોશાક નથી યાદ રાખીએ એમની સંસ્કૃતિવાળા જે પહેરતા હતા તે લઈને બેઠા છે અને હવે તો અભરમાં અભર ઘરમાં લગ્ન થતું હોય ને તો એ પહેલું જ જોઈએ સાડી જ નીકળી ગઈ પહેરવાની પહેલાં સાડી પહેરીને લગ્ન થતું હતું હવે લગ્નના પોશાકમાં ગાઉન આવી ગયો પહેરવાનો એ પશ્ચિમની સંસ્કૃતિના રિવાજ પ્રમાણે આવ્યું પણ અહીં બાઇબલમાં હિબ્રુ સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે આગળ વાંચીએ તેરમી આવી રીતે મેં સોનારૂપી શણગારી હતી અને તારો પોશાક ઝીણા સણનો અને રેશમનો તથા બુટ્ટાદાર ભરતકામનો હતો પછી લખ્યું તું મેંદો મધ અને તેલ ખાતી હતી એટલે સારો ખોરાક સારા ખોરાકમાં આ આવે મેંદાની રોટલી મધ અને તેલ જૈતુલનું તેલ તું અતિશય સુંદર હતી ને તું આબાદ થઈ તને રાજ્ય પદવી મળી એટલે રાજ સત્તા મળી તારા સૌંદર્યને લીધે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ કેમ કે યહોવા કહે છે કે મારા પ્રતાપથી મેં તને વેસ્ટિત કરી હતી તેથી તારું સૌંદર્ય પૂરેપૂરું હતું એક જ વાત કહીને બંધ કરી દઉં બે જ મિનિટ સુલેમાન રાજાના વખતમાં યહૂદી સંસ્કૃતિ ટોચની કક્ષામાં હતી સુવર્ણ યુગમાં હતી શાંતિનો યુગ હતો સમૃદ્ધિનો યુગ હતો સુલેમાન રાજાના વખતની વાત કરું છું અને એની કીર્તિ છેક આફ્રિકા સુધી ગઈ એટલે પેલી રાણી સેવાની રાણી એની સમૃદ્ધિ જોવા એના દેશમાંથી યરુસાલેમ આવી અને પછી ત્યાં લખ્યું છે એ બોલીને બંધ કરી દઉં ત્યાં શું લખ્યું છે હું જ્યારે તારા દેશમાં તારે મળવા આવી ત્યારે તારી વાત સાંભળી તારે મને સાચી નહોતી લાગતી કે આવા ગપ્પા મારે છે આવું તે હોય પણ જ્યારે મેં મારી આંખથી જોયું ત્યારે મને ખબર પડી કે મને તો અડધું કહેવામાં નથી આવી વાતો એના કરતાં પણ સુપર છે અને પછી વર્ણન આપ્યું તારા સેવકોનું ઊભા રહેવું એના વસ્ત્રો એના યુનિફોર્મો એના એના ખોરાકના વાસણો એ એની સ્ટાઇલ એની જમવાની રીત એના વાજિંત્રોની રીત આ બધું એણે જોયું ત્યારે એણે કહ્યું કે હું નહોતી માનતી પણ જોયા પછી મને ખબર પડી તારી સમૃદ્ધિ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ તો આ આપણી આ છેલ્લું વાક્ય આવ્યું હા એટલે ના કન્યા કન્યા હોય ને સાંભળ્યો અને લગ્ન કરવાનું થાય ને ત્યારે સફેદ મુંગટ પહેરે અહીંયા ઉપર આપણે નથી પહેરતા ઉપર સફેદ પેલા હીરાનો પાતળો પેલા શું કહેવાય નાખવા માટેનું હોય બુરખો એની ઉપર મુંગટ રાખતા હતા અને તમારે જોવું હોય તો એસ્તર રાણી જોજો ત્યાં મળશે એસર રાણીમાં એ મળે છે મુંગટ એટલે રાજકુંવરીની માફક તો આ પ્રજાને પ્રભુએ રાજકુંવરી બનાવી અને આપણને પ્રભુએ રાજકુંવરી જ બનાવ્યા છે આપણા માથા પર મુંગટ મૂકવાના છે લગ્ન વખતે ભાઈ પ્રભુ કહે છે હું નથી કહેતો ઈસુ કે છે નવા કરારમાં હું એના માથા પર ન ચીમડાનાર મુંગટ પહેરાવીશ એવું લખ્યું છે આપણે એની કન્યા પણ આપણા માથા પર મુંગટ પ્રભુ પહેરાવશે કારણ કે વર છે પતિ છે આ આટલું ભાગ્ય કોણ આટલું ભાગ્ય કોને મળે આટલો ફાયદો કોને મળે વસ્ત્ર પહેરાવે ને મુંગટે પહેરાવે ને રાણીએ બનાવે આપણે રાજકુટુંબના સભ્યો બની ગયા યાદ રાખીને ઊંઘી જજો હા યાદ રાખજો હા કુંડળ તો બધા પહેરતા હતા પુરુષ અને સ્ત્રી મનને એ સ્ત્રી કુંડળ પહેરે એનો ઘાટ જુદો હોય પણ જૂના સમયમાં આપણા દેશમાં ને યહૂદીઓમાં રાજા કુંડળ પહેરતા હતા તમે જૂના જૂના ચિત્રો જોજો એમાં કાનમાં કુંડળ હશે પૃથ્વીરાજ ચૌહાણના ચિત્રો જોજો ને એના કાનમાં કુંડળ છે આપણા ભવૈયા ભજવતા હતા એ રાજાના પોશાક પર ને કુંડળ પહેરીને આવતા હતા એટલે રાજ પોશાકમાં આવે એટલે હું આવું માનું છું એક વસ્તુ યાદ રાખીએ પ્રભુ આપણને હલકા ગણતા નથી પોતાની પત્ની તરીકે રાજ અધિકાર આપે છે રાજકુટુંબનો અધિકાર આપે છે અને સ્વર્ગમાં આપણે બધા મુંગટવાળા હઈશું સો ટકા મને શંકા નથી કારણ કે એ મને ચૂમશે અને મારા માથા પર રાજમુંગટ મૂકશે એવું લખેલું છે પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો દસ મિનિટ વધી ગઈ